ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના કુંઢેલા ચોકડી પાસે આવેલ મીમ સિટી રેસીડેન્સીના રહીશો દ્વારા કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મીમ સિટી રેસીડેન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ડેવલપમેન્ટના નામે પૈસા ઉઘરાવીને આજ દિન સુધી કોઈપણ જાતની સુવિધા નહીં આપતા આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના સેગુવાડા રોડ કુંઢેલા ચોકડી પાસે આવેલા મીમ સિટી રેસીડેન્સી વડોદરાના બિલ્ડર દ્વારા બનાવવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મકાનો ખરીદ્યા છે. આ દરમિયાન બિલ્ડર દ્વારા તમામ સુવિધાઓ આપવાની શરતે દસ્તાવેજ કરી આપ્યા હતા અને ત્યાં મકાન ખરીદી કર્યા બાદ લોકો રહેવા આવ્યા, પરંતુ બિલ્ડર દ્વારા પોતાની મનમાની ચલાવી આજ દિન સુધી સોસાયટી વિસ્તારના રોડ, રસ્તા અને પીવાના પાણીની સગવડ નહીં કરી આપતા 100 ઉપરાંત રહીશો પોતાની માંગણી સાથે ડભોઈ મામલતદાર કચેરી ખાતે મામલતદાર ડીવી ગામિતને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સોસાયટીમાં રહેતા રેસિડેન્ટ વિસ્તારમાં ગટર લાઇન, પીવાના પાણીની લાઇન તેમજ રોડ, રસ્તા અને ગાર્ડન બિલ્ડર દ્વારા બનાવી આપવા માટે તેઓ બંધાયેલા હતા અને તેનો તમામ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો હોવા છતાં પણ આજ દિન સુધીની સુવિધાઓ નહીં આપવામાં આવતા અને પોતાની મનમાની કરતા હોવાથી રહીશો દ્વારા તેઓને લાગણી અને માંગણી અને ન્યાય માટે મામલતદાર કચેરી ખાતે યુનુસભાઈ સહિત 100 જેટલા રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું. મીમ સિટીના તમામ સદસ્ય મામલતદાર કચેરી આવ્યા છે. બિલ્ડરની હેરાનગીના પાણી લાગણી બધું બંધ કરવામાં આવે 2 દિવસથી, એટલે મામલતદાર કચેરીમાં અમે અરજી આપી છે. બિલ્ડર તરફથી અમને કંઈ મળ્યું નથી ને એના 500 રૂપિયા માંગી રહ્યો છે, એટલે એનો હક નથી કે આ સાઇટ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આ પૈસા લઈ શકે. જ્યારે સાઇટ પૂરી થશે ત્યારે સભા સદસ્ય જે બનશે અમારો એ એના પૈસા ચૂકવશે. ને ડેવલપમેન્ટ ચાર્જના બધા કંતી 2.5-3 લાખ રૂપિયા લીધા છે ને કોઈ ડેવલપમેન્ટ થવું નથી, એટલે ભીમ સિટીનો ન્યાય મળે એની માટે રજૂઆત કરવા આવ્યા છે. અમારી માંગ એવી છે કે જે પણ એ પેમ્પલેટમાં લખ્યું છે એ બધું પૂરું થવું જોઈએ. પેમ્પલેટમાં બધું લખી મોટી મોટી વાતો કરી છે કે આ મળશે તમને, ગાર્ડન મળશે, કોમન પ્લોટ મળશે, રોડ સારા મળશે, 24 કલાક પાણી મળશે, ગેટ હશે, સિક્યુરિટી ગાર્ડની કેબિન હશે, પણ એ કોઈ સિક્યુરિટી બી નથી, ના કોઈ કોમન કોડ બી બાંધ્યો છે. આ સમસ્યા તો જ્યારથી રહેવા આવ્યા ત્યારથી આ સમસ્યા ચાલુ છે. જ્યારે બી અમે રજૂઆત કરીએ છીએ બિલ્ડરને તો કે હજુ સાઇટ પૂરી થવા દો પછી બધું થશે, એના વગર અમે કંઈ કરી નહીં શકીએ. 5 વર્ષ તો થઈ ગયા, હવે એના 5 વર્ષ પૂરા થયા છે તો હવે બધા કંતી 500-500 રૂપિયા માંગી રહ્યા છે હવે એની સાઇટ પૂરી કરવા માટે.